कच्छना रणमा मां आद्यशक्तिना शक्तिपीठ मनुमाताना मढमां बिराजमान माता चामुंडाना डाकला अंकलेश्वरमां पण वाग्या छे। 200 वर्ष पूर्वे भालिय समाजना पटेल परिवार अहीं मां चामुंडाना मंदिरनुं निर्माण कर्युं हतुं। માતાના મઢ તરીકે મંદિરમાં બિરાજમાન ચામુંડાજીના મંદિરે આજે પણ માઈ ભક્તોના મનોકામના પૂર્ણ થાય છે। માં ટીવીએ નવરાત્ર નિમિત્તે વિશેષ નવરાત્ર નવયાત્રા માં દર્શકોને નવ દિવસ અંકલેશ્વરમાં બિરાજમાન માતાજીના વિવિધ સ્વરૂપના અતિ પૌરાણિક મંદિરનો ઇતિહાસ અને તેની સાથે વર્ણાયેલી કથા લઈને આવ્યું હતું। અંકલેશ્વર શહેરના અનાજ માર્કેટ એવા ગોયા બજાર વિસ્તારમાં માતાના મઢમાં ચામુંડેશ્વરી માતાજી બિરાજમાન થાય છે। નવ પેઢી ભાલ્ય સમાજના કુળદેવી એવામાં ચામુંડાની મંદિર અહીં ગોવર્ધનનાથજીની હવેલી સામે અને મહાપ્રભુજીની બેઠક નજીક આવેલું છે। ચામુંડા માતાજી 200 વર્ષ ઉપરાંતનું પૌરાણિક મંદિર આવેલું છે। ભાલ્ય સમાજના પટેલ પરિવારના 10 ભાઈ અને તેની બે બહેનો દ્વારા એક સાથે અહીં રહેતા હતા ત્યારે કુળદેવી મંદિરનું સ્થાપન કર્યું હતું। મંદિરનું સ્થાપન સ્વર્ગીય ગંગાદાસ બાવળિયાના પરિવાર અહીં પોતાના 10 ભાઈ અને બે બહેન સાથે એક સંયુક્ત પરિવારમાં રહેતા તેમની નવ પેઢીથી અહીં મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। તેમના બાદ રામભાઈ ગંગાદાસ પટેલ, ત્યારબાદ રમણભાઈ, તેમના બાદ તેમના પુત્ર હરદાસભાઈ, ત્યારબાદ પાસાભાઈ, તેમના રૂપા, તેમના પુત્ર મેઘાભાઈ, પુત્ર રાહભાઈ, તેમજ પુત્ર જીવાભાઈ, તેજાભાઈ, મંગાભાઈ અને ગુમાનભાઈ, તેમના પુત્ર રામજીભાઈ અને હવે તેમના પુત્ર ભીખાભાઈ રામજીભાઈ પટેલ અને તેમના પરિવારે અહીં પૂજા અર્ચના કરી રહ્યા છે। નવ પેઢીથી અહીં માતાજીનું મંદિર સ્થાપના અને પૂજા કરવામાં આવી છે, જે પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે। પરિવારના સભ્યો આજે એ ઘરને મંદિર બનાવ્યું છે, જે સ્થાન પર પેઢી દર પેઢી પૂજા ચાલી આવતી હતી તે સ્થળ પર 2 વર્ષ પૂર્વે મંદિરનું પુનઃનિર્માણ કરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। અંદાજિત 200 વર્ષ કરતાં જૂના મંદિર પ્રતિ આથમે અહીં યજ્ઞ અને માતાજીના 56 ભોગની પ્રસાદી ધરવામાં આવે છે। અહીં પહેલામાં અંબા સ્વરૂપે માતાજી બિરાજમાન હતા, જે બાદ 35 વર્ષે પૂર્વે ચામુંડા માતાજી, મેલડી માતાજી, સિંધવાઈ માતાજીને અહીં મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું। આજે પણ આ મંદિર મનોકામના લઈ આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે જુજ અંકલેશ્વરવાસીઓ આ મંદિરને અંગે જાણે છે અને ગોયા બજાર વિસ્તારમાં અહીં માતાના મઢમાં મા ચામુંડા માતા બિરાજમાન થઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે। કોરોના મહામારી વચ્ચે જ્યાં ચાલુ વર્ષેમાં અંબાની આરાધના ગરબા સ્વરૂપે થઈ નથી તેવા સંજોગોમાં મા ટીવી દર્શકો માટે વિશેષ શ્રેણી નવરાત્ર નવયાત્રામાં માતાજીની અતિ પૌરાણિક 200 વર્ષ કરતાં જૂના મંદિરોની ગાથા લઈ આપ સમક્ષ માતાજીના નવ સ્વરૂપ લઈ આવ્યા હતા, જે યાત્રાનો અંતિમ પડાવ ગોયા બજાર સ્થિત માતાના મઢમાં ચામુંડા મંદિરથી વિડીયો જર્નલિસ્ટ મુકેશ વસાવા સાથે મનીષ રાણા, અંકલેશ્વર, મા ટીવી ન્યૂઝ। મારું નામ હિનાબેન કલ્પેશભાઈ છે, હું આ કુટુંબના દીકરાની દીકરી છું, મારા 10 કાકા મોટા છે, 2 ફોઈ છે। આ મંદિર 200 વર્ષ પૂરું છે અને અત્યારે બધા ભાઈઓની સહમતિથી અને બહેનોના કાકા કાકીના વડીલોના સહકારથી આ મંદિરને નવું નિર્માણ કરવામાં આવ્યું છે 2 વર્ષ પૂર્વ। અમે બધા સંપીને રહીએ છીએ અને આ અમારા પૂર્વજો છે જેમને અત્યારે અમે પ્રતિષ્ઠા કરી છે 28 વર્ષ પછી। પટેલ મિત્રબેન, આ ચામુંડા માતાનું અહીંયા મંદિર કેટલા વર્ષો પુરાણું છે અને કેટલી પેઢીથી અહીંયા પૂજા આવે છે? આ 10 પેઢીથી પૂજાતા આવે છે। અને કેટલા વર્ષો જૂનું મંદિર છે? 150-200 વર્ષ પુરાણું। અચ્છા, ત્યાં મંદિરનું નવનિર્માણ ક્યારે કરવામાં આવ્યું અને આની પાછળ ગાથા શું છે? કયા પરિવાર આખું કરી ત્યાં મંદિર અસ્તિત્વમાં આવ્યું? કયું 16-5 હમણાં કર્યું આપણે કરેલું 2018 પાન પ્રતિષ્ઠા કરી છે માતાજીની અને આ 10 ભાઈ ને 2 બહેનનું પરિવાર છે અમારા ભાલિયા સમાજનું। હા, આ ફર્સ્ટ નંબરનું મર બનાવેલું છે અમે। હા, અને પહેલાં 10 ભાઈ ને 2 બહેનો સાથે રહેતા હતા, હા હવે આ મંદિર બનાવી દીધું માતાજીનું।